नमस्कार, न्यूज फोकसमां हूं प्राप्ति पंड्या आपનું સ્વાગત કરું છું। न्यूज ફોકસની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ઉરુ કેન્યાટાની હાજરીમાં ભારત અને કેન્યા વચ્ચે બે કરાર ઉપર થયા હસ્તાક્ષર। ભારતનો માલ સહેલાઈથી ખરીદી શકે તે માટે કેન્યાને અપાશે 100 મિલિયન ડોલર સુધીનું ધિરાણ। વિમુદ્રીકરણ અને જીએસટીનો ફાયદો અર્થતંત્રમાં આ વર્ષથી દેખાવાનો શરૂ થઈ જવાનો દાવો કરે છે નાણામંત્રી અરુણ જેટલી। જીએસટી કાયદાનો મુસદ્દો ઘડવામાં નડતા મતભેદ ટૂંક સમયમાં ઉકેલાઈ જવાની વ્યક્ત કરી આશા। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશે નાણામંત્રીએ કહ્યું કે મૂડીરોકાણનો આ મહાકુંભ ભારતની આર્થિક તાકાત અને ગુજરાતની વ્યાપારી કોઠાસૂઝનું ઉત્તમ દ્રષ્ટાંત। આર્થિક કાયાપલટ માટે નીડર પગલાં ભરતા રહેવાની આપી ખાતરી। કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું કે શહેરોની માળખાગત કાયાપલટના ઐતિહાસિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે ભારત। જીડીપીમાં માતબર ઉછાળો આવે તેવી ગણતરી સાથે જંગી મૂડી રોકાણ થતું રહે તેવું આયોજન કરે છે મોદી સરકાર। અમદાવાદમાં મેટ્રો રેલ માર્ચ 2018 સુધીમાં દોડતી કરી દેવાની ડેડલાઈન પાડવાની ખાતરી આપે છે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ। નગરપાલિકા ધરાવતા શહેરોના વિકાસને લગતા 9 કરાર ઉપર થયા હસ્તાક્ષર। હિમાલય પર્વતમાળા તરફથી મેદાની પ્રદેશમાં ફૂંકાતા પવનને પગલે ઠંડુ ગાર બન્યું ગુજરાત। સૌરાષ્ટ્ર કચ્છમાં જૂનાગઢથી માંડી નલિયા વચ્ચે પારો ખાસો ગગડ્યો। ઉત્તરાયણ સુધી ગુજરાતમાં હવામાન હજુ ઠંડુ થશે। બંધ થયેલું ચલણ બદલી આપવામાં તથા નિષ્ક્રિય ખાતામાં રોકડા જમા લેવાની આશંકાને પગલે રાજકોટની 3 સહકારી બેંકમાં તપાસ શરૂ કરતી રિઝર્વ બેંક। અલબત્ત સહકારી બેંકો કહે છે આ રૂટીન ઇન્સ્પેક્શન છે। રણજી ટ્રોફી ફાઇનલમાં મુંબઈ પર ગુજરાતની 63 રનની સરસાઈ। સુકાની પાર્થિવ પટેલના 90 રનની લડાયક રમત પછી ટીમ ગુજરાત રણજી ક્રિકેટમાં નવો ઇતિહાસ રચવા તત્પર। સમાચાર વિગતવાર જોઈએ। ભારતના 3 દિવસીય પ્રવાસે આવેલા કેન્યાના રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે યોજાયેલી પ્રતિનિધિ સ્તરની બેઠકમાં બંને દેશો વચ્ચે કૃષિ ક્ષેત્રે 2 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। દ્વિપક્ષીય મંત્રણા બાદ મીડિયાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કૃષિ, વ્યાપાર અને ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રોમાં વ્યાપક સહયોગ એ બંને દેશોની પ્રાથમિકતા છે। બંને દેશો મની લોન્ડરિંગ અને સાયબર સુરક્ષા ક્ષેત્રે સહયોગ સાધવા સજ્જ છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે બંને દેશો સ્વાસ્થ્ય સેવાઓ, પર્યટન, માહિતી ઉદ્યોગ, કૃષિ અને ઉર્જા ક્ષેત્રોના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માંગે છે। નાણામંત્રી અરુણ જેટલીએ દાવો કર્યો છે કે વિમુદ્રીકરણ અને જીએસટી જેવા આર્થિક પગલાંના ફાયદા અર્થતંત્રને મળવા ટૂંક સમયમાં શરૂ થઈ જશે। ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે જીએસટી ઉપર યોજાયેલા સત્રમાં તેમણે ઉમેર્યું હતું કે જીએસટી કાયદો ઘડવાની પ્રક્રિયામાં આ તમામ અવરોધ હટાવી સહમતિપૂર્વક કામ આગળ વધી રહ્યું છે। વિમુદ્રીકરણની સફળતા પેટે જીડીપીમાં મોટો ઉછાળો આવવાની આગાહી કરતા તેમણે ઉમેર્યું હતું કે વાયબ્રન્ટ સમિટ જેવો મૂડીરોકાણનો મહાકુંભ ભારતના અર્થતંત્રની શક્તિ અને ગુજરાતના સામર્થ્યનો નમૂનો બની રહ્યો છે। The GST Council is a body where there is deliberative democracy in action. It's India's first federal taxation body where all these are now being worked out. Most of the issues have been sorted out. Some critical issues remain. And these critical issues, I hope, over the next few weeks, we will try and solve out.
માહિતી પ્રસારણ અને શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું છે કે સર્વાંગી વિકાસ થાય તેવી કાયાપલટના ઐતિહાસિક તબક્કામાંથી દેશ પસાર થઈ રહ્યો છે. વાયબ્રન્ટ સમિટમાં સ્માર્ટ અને લિવેબલ સિટી વિશેના સેમિનારમાં બોલતા તેમણે ઉમેર્યું હતું કે 100 સ્માર્ટ સિટી સાથોસાથ અમૃત મિશન હેઠળ 500 નાના શહેરની માળખાગત કાયાપલટનો તખતો મોદી સરકારે તૈયાર કર્યો છે. શહેરો પાછળ જંગી મૂડી ખર્ચ કરવા પાછળનું ગણિત સમજાવતા તેમણે કહ્યું હતું કે દેશની 65% જીડીપી શહેરોમાં સર્જન પામે છે. અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટ માર્ચ 2018 સુધીમાં પૂરો થઈ જવાની ખાતરી ઉચ્ચારતા તેમણે કહ્યું હતું કે ભારત સરકારે અમદાવાદ માટે 800 કરોડ છૂટા કરી દીધા છે. ગુજરાતમાં શહેરી વિકાસ માટેના 9 પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર શ્રી નાયડુની હાજરીમાં થયા હતા. ગુજરાત ગવર્નમેન્ટ બાય ઓર્ગેનાઇઝ ધીસ વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ પીપલ અક્રોસ ધ ગ્લોબ ધેર આર વેરી ઇન્ટરેસ્ટેડ ટુ કમ ટુ ઇન્ડિયા એન્ડ ઇન્વેસ્ટ હિયર એન્ડ ગુજરાત એઝ યુઝ્યુઅલ હેઝ ટેકન ધ લીડ ટુ ઓર્ગેનાઇઝ ધીસ વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ. I see a lot of enthusiasm and tremendous inclination to come here and to invest in this part of the country and smart cities, Uday cities, Amrut cities and housing, massive opportunities are there and we have also gone for a new model of public-private partnership. Has taken steps even to take up the matter with the G20 also about this problem. Initially big countries were not willing but now they are also becoming victims. That's why everyone is joining together. Now we have an agreement with Switzerland, we have an agreement with Cyprus, we have an agreement with Singapore, we have signed an agreement with America, FATA, we have signed an agreement with Mauritius. Now everything from one side, all these other extra exit routes, they are all being closed. ઉત્તર ભારતમાં છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી બરફવર્ષાએ પશ્ચિમ ભારતને પણ શીતાગારમાં ફેરવી દીધું છે. જમ્મુ કાશ્મીર, લેહ અને સિમલામાં વરસતા બરફ અને વરસાદના પરિણામે બેઠી ઠંડીની અસર ગુજરાતભરમાં વર્તાઈ રહી છે. હવામાન વિભાગના એક અનુમાન મુજબ હજુ 2 દિવસ સુધી ચમકારો વર્તાશે. ગુજરાતમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સામાન્ય કરતાં લગભગ 5 ડિગ્રી જેટલું તાપમાન નીચું ગયું છે. નલિયામાં 5.4 ડિગ્રી અને ડીસામાં 6.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, તો વાયબ્રન્ટ ગાંધીનગરમાં 8.8 અને કંડલા એરપોર્ટ પર 7.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટ અને પોરબંદરમાં પણ તાપમાન 4 ડિગ્રી જેટલું નીચું ગયું, તો જૂનાગઢમાં પણ ગિરનાર 3-4 ડિગ્રી તાપમાન અનુભવી ગયો. ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ છેલ્લા 3-4 વર્ષથી શિયાળો લંબાતો ચાલ્યો હોવાને કારણે અચાનક ઉત્તરીય પવનથી ગુજરાત હેમાળો અનુભવી રહ્યું છે. સ્નોફોલ હુઆ હૈ એન્ડ પ્લેન એરિયા મે બારિશ ભી હો ગયા હૈ. વિન્ડ ભી નોર્થ વેસ્ટર્લી ટુ નોર્ધર્લી થા, તો વાસી જો ચીલ વિન્ડ હૈ વો હમારે જો પ્લેન એરિયા હૈ રાજસ્થાન એન્ડ ગુજરાત મે ઇસે ટેમ્પરેચર કો ડાઉન કર દિયા. એન્ડ હમ એક્સપેક્ટ કરતે હૈ કે હમને કોલ્ડ ડે વોર્નિંગ દિયા હૈ આજ ફોર ધ નેક્સ્ટ 48 આવર્સ. સો હમ એક્સપેક્ટ કરતે હૈ કે યે જો સ્થિતિ, યે જો ચીલનેસ હૈ, યે સિચ્યુએશન આગલે 2 દિન તક જારી રહેગા. ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલા રણજી ટ્રોફીની ફાઇનલના બીજા દિવસે ગુજરાતે પ્રથમ દાવમાં 6 વિકેટના નુકસાન પર 291 રનનો સ્કોર કર્યો છે. ગુજરાતે મુંબઈ સામે 63 રનની લીડ બનાવી છે. ઘરેલુ ક્રિકેટના 66 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર રણજી ટ્રોફી ક્રિકેટ મેચની ફાઇનલમાં ગુજરાત મુંબઈ સામે ટકરાયું છે. ગુજરાત રણજી ટીમના સુકાની પાર્થિવ પટેલના 90 રનની સ્ફોટક ઇનિંગથી ગુજરાત આજે બીજા દિવસે મુંબઈ સામે 63 રનની લીડ ધરાવે છે. આ જોતા ઇતિહાસ રચવાનું ગુજરાત ક્રિકેટ ટીમનું સ્વપ્ન સાકાર થવા તરફ જઈ રહ્યું છે. રણજી ટ્રોફી ક્રિકેટમાં અત્યાર સુધી ગુજરાત અને મુંબઈ આમને સામને 61 વખત ટકરાઈ ચૂક્યા છે અને ગુજરાતની ટીમ માત્ર 2 જ વખત મુંબઈને મહાત આપી શકી છે. રણજી ટ્રોફી જીતવાનો ઇતિહાસ રચવા જઈ રહેલી ટીમ ગુજરાતની મુંબઈ સામેની રમત વિશે વાત કરીએ પૂર્વ રણજી કેપ્ટન અને કોચ મુકુંદ પરમાર સાથે. હેલો મુકુંદ. હેલો જી. આ વખતનું જે ગુજરાતની ટીમનું શાનદાર પ્રદર્શન છે, પહેલા ઝારખંડને હરાવ્યું અને હવે મુંબઈને પણ હરાવવા માટે આપણા ક્રિકેટરો તૈયાર છે, ત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? અત્યારે એકચ્યુઅલી ટીમ કોમ્બિનેશન ખૂબ જ સરસ છે ગુજરાતની ટીમનું અને બહુ બેલેન્સ સાઈડ છે. ડેફિનેટલી આ મેચમાં જસપ્રીત બુમરાહનો આપણને ખોટ પડશે એ ને અક્ષર પટેલની, પણ ઓવરઓલ જોવા જઈએ તો આપણી બેટિંગ લાઇનઅપ ઘણી સ્ટ્રોંગ છે. પ્લસ બોલિંગમાં આરપી સિંહ જે લાસ્ટ ગેમની અંદર ઇન્ક્લુડ થયા ફિટનેસ કર્યા પછી, ફિટ થયા પછી, અને એ સિવાય આપણે ચિંતન ગજા જે નવો ઓલરાઉન્ડર છે, યંગ છોકરો, એને એ ચાન્સ આપ્યો. હાર્દિક પટેલ ઓલરેડી લેફ્ટ આર્મ સ્પિનર, સારી બોલિંગ કરી રહ્યા છે.
તો અને રુશ કલેરિયા એક એક્સલન્ટ ઓલરાઉન્ડર છે, એટલે બહુ બેલેન્સ ટીમ છે અત્યારે બોલિંગમાં પણ. અને મને એવું લાગી રહ્યું છે અત્યારે જે 63 રનની લીડ મળી છે અત્યારે હાલમાં, પણ જો આપણે સમવેર અરાઉન્ડ 130 થી 150 રનની લીડ લઈએ તો આઈ થિંક આ મેચ ડેફિનેટલી ગુજરાત તરફ જશે. જી, એક તરફ પાર્થિવ પટેલે આજે જે 90 રન બનાવ્યા અને હમણાં જ તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાંથી પણ આવ્યા છે, એટલે નવયુવાનો આ વખતની ટીમમાં વધારે પડતા સામેલ થયા છે, શું લાગે છે કે આ પ્રકાર એ ખરેખર આ વખતે એક ઇતિહાસ બનાવશે જ? કઈ રીતે જોવો છો આ યુવાનોને તમે? ડેફિનેટલી, એકચ્યુઅલી જો જોવા જઈએ તો પ્રિયાંકે આ વર્ષે મેક્સિમમ સ્કોર કર્યો છે રણજી ટ્રોફીના ઇતિહાસમાં ગુજરાત માટે, અને આઈ થિંક થોડાક રનથી પાછળ છે જે ઇન્ડિયાનો પણ હાઈએસ્ટ રન ગેટર બની શકે એમાં. એ સિવાય સમિત ગોહિલે સારા રન કર્યા છે. આ જે પાર્થિવ પટેલ અને મનપ્રીત જુનેજાની જે પાર્ટનરશિપ થઈ ફોર્થ વિકેટની, એ ઘણી જ ક્રુશિયલ હતી, એટલે મનપ્રીત પણ ઘણા સારા ફોર્મમાં છે. આ સિવાય ભાર્ગવ મેરાઈ જોઈએ, ચિરાગ ગાંધી અને રુજુલ ભટ્ટ, એ પણ જ્યારે જ્યારે ટીમને જરૂરિયાત છે ત્યારે સારું જ રમ્યા છે. એટલે મારી દ્રષ્ટિએ ઘણું ગુજરાતનું ડેપ્થ છે બેટિંગની અંદર. જી જી મુકુંદ, માહિતી આપવા બદલ ધન્યવાદ. ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. દર્શક મિત્રો, આજ વિશે વધુ વાત કરીએ ક્રિકેટ કોમેન્ટ્રેટર સુધીર તલાટી, જેઓ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સુધીરજી, સૌથી પહેલા તો આપનો સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આ વખતની જો વાત કરીએ અને રણજી ટ્રોફીના ઇતિહાસની વાત કરીએ, તો બીજી વખત એવું બન્યું છે કે જ્યારે ફાઇનલ સુધી ગુજરાતની ટીમ પહોંચી છે, એ વખતની જે સિનારિયો હતો અને અત્યારનો, આ બંનેની સરખામણી તમે કઈ રીતે કરશો? પ્રાપ્તિબેન, પ્રથમ વખત ગુજરાત રણજી ટ્રોફી ફાઇનલમાં પ્રવેશ પામ્યું ત્યારે 1951-52 વર્ષમાં હોલકરની ટીમ સામે ગુજરાતની ટીમ રણજી ટ્રોફી ફાઇનલમાં રમી હતી. હવે પરફોર્મન્સને બીજું એન્વાયરમેન્ટની વિચાર કરીએ તો નરી કોન્ટ્રાક્ટરે આ જ વર્ષમાં બરોડા સામે રણજી ટ્રોફી રમીને બંને દાવમાં સેન્ચુરી કરી હતી, અને અમદાવાદ અને ગુજરાતના જ દીપક શોધને 1952 વર્ષમાં કલકત્તા ખાતે પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં પોતાની પ્રથમ ટેસ્ટમાં રમીને જ સેન્ચુરી કરી હતી, અને તે પણ છેલ્લા 4 બેટ્સમેનનો સાથ ને સહકારથી. આ પછી ગુજરાતનું ફોર્મ એટલું બધું કન્સિસ્ટન્ટ રહ્યું હતું કે એનાથી અમુક વર્ષ સુધી એટલીસ્ટ 2 ખેલાડીઓ ગુજરાતના ભારતની ટેસ્ટ ટીમમાં રમતા હતા, નરી કોન્ટ્રાક્ટર અને સલીમ દુરાની, ત્યાર પછી નરી કોન્ટ્રાક્ટર અને ઋષિ સુરતી. તો આ ત્રણેય લેફ્ટ હેન્ડર બેટ્સમેન અને ક્રિકેટર્સે બહુ જ સરસ પરફોર્મન્સ ભારતને આપ્યું હતું. હવે આ વર્ષને જોઈએ તો 2016 અને 2017નું વર્ષ જ્યારે ભારત મુંબઈની ટીમ સામે રણજી ટ્રોફી ફાઇનલમાં રમી રહી છે, ત્યારે મુકુંદભાઈએ કહ્યું પ્રમાણે પાર્થિવ પટેલ ટેસ્ટનું પરફોર્મન્સનું એમનું ફોર્મ તો ચાલુ જ છે, પણ પ્રાપ્તિબેન એમનો એક વિચાર કરીએ કે ભારતીય ટીમમાંથી 8 વર્ષ થી પાછળ બહાર હતા અને એ પછી કમબેક કરીને એમને જે પરફોર્મન્સ બતાવ્યું છે ત્રણેય ફોર્મેટમાં, ટેસ્ટ મેચ, વન ડે અને 2020, તો એ ખૂબ જ પ્રશંસનીય રહ્યું છે. અને ઓપનિંગ બેટ્સમેન તરીકે પણ એવે પોતાની ક્વોલિટી બતાવી આપી છે, અને ખાસ કરીને વિકેટ કીપિંગમાં લેગ સાઇડનું ગેધરિંગ, સ્ટમ્પિંગ અને દરેક પીચ ઉપર દરેક ટીમ સામે એમનો પરફોર્મન્સ ખૂબ જ સરસ રહ્યો છે. અત્યારે એમની 6500 ઉપરની રણજી ટ્રોફીનો સ્કોર છે અને એમની એવરેજ 47+ છે. આ સિવાય જે બીજા બેટ્સ ક્રિકેટર્સ ફોર્મમાં છે એમનો વિચાર કરીએ તો પ્રિયાંક પંચાલ, તેઓએ પ્રથમ ખેલાડી તરીકેનું સ્થાન પામ્યું છે કે જેણે રણજી ટ્રોફીમાં આ વર્ષે સૌથી પ્રથમ 1000 રન પૂરા કર્યા છે. ત્યાર પછી સમીર ગોહેલ આવે છે, તેમણે નોટ આઉટ રહીને 359 રન કર્યા હતા, એટલે આ ખેલાડીઓનું પરફોર્મન્સ ખૂબ જ સરસ પામ્યું છે. આપે કહ્યું કે આ વખતના જે ખેલાડીઓ છે તેમનું પરફોર્મન્સ બહુ જ સારું હોય છે. જ્યારે કોઈ પણ રમત હોય, એની જે ટીમ હોય, એના પરફોર્મન્સની પાછળ ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે, તો આ વખતે આપણા જે ખેલાડીઓ જે રણજી ટ્રોફીમાં એમણે આટલું સરસ પરફોર્મન્સ કર્યું છે અને ફાઇનલ સુધી પહોંચી ગયા છે, એ પાછળ કયા કયા કારણો આપને લાગી રહ્યા છે? આમાં પ્રાપ્તિબેન, એક તો ક્રિકેટર્સનું પોતાનો ડિટર્મિનેશન ટુ સક્સીડ એક્રોસ ઓલ ધી ફોર્મેટ્સ, એ ઉપરાંત કોચિંગ, જે બેકઅપ સ્ટાફ કહેવાય એને,
એ સિવાય જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નંબર ઓફ મેચીસ અને જુદી જુદી વાતાવરણમાં જુદી પીચ ઉપર રમવાનું જે એક કલેક્ટિવ એક્સપિરિયન્સ જે બધાને થયો છે તે ખૂબ જ પ્રશંસનીય રહ્યો છે. બે બોલરની દ્રષ્ટિએ આપણે બેનો વિચાર કરીએ તો જસપ્રીત બુમરાહ, એમની બોલિંગમાં જે યોર્કર્સ નાખવાની જે આવડત છે એ ખૂબ જ સરસ રહી છે અને ખાસ કરીને લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં એ જ્યારે ડેથ ઓવરમાં બોલિંગ કરે છે ત્યારે મોટે ભાગે તેઓ વિકેટ લે છે. આ ઉપરાંત રુદ્ર પ્રતાપસિંહ કે જેઓ લેફ્ટ આર્મ સ્વિમર બોલર છે અને તેઓ રાઉન્ડ ધી વિકેટ નાખીને અને ઓવર ધી વિકેટ અને બોલને બંને બાજુ મૂવ કરે છે અને 130 પ્લસથી તેઓ બોલિંગ કરી શકે છે. જી ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ સુધીરજી. દર્શક મિત્રો, આપણે સમાચારો તરફ આગળ વધીએ તો વાત કરીએ ઓખાની. ઓખાથી માછીમારી કરવા નીકળેલી માંગરોળની બાહુબલી બોટમાં જખૌ નજીક આગ લાગતા બોટમાં સવાર 3 માછીમારોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 3 માછીમારોની શોધખોળ ચાલી રહી છે. બોટમાં રસોઈ બાદ ડીઝલની ટેન્કમાં આગે વિકરાળ સ્વરૂપ લેતા સોમનાથ જિલ્લાની કોબી ગામના સંજય બામણિયા તેમજ વિજય વાઘેલા અને પરબત બામણિયાનું સ્થળ ઉપર જ નિધન થયું હતું, જ્યારે પોતાનો જીવ બચાવવા દરિયામાં કૂદી પડેલા સાદુર વાઘેલાનો આબાદ બચાવ થયો હતો. હાલ બાકી બચેલા 3 માછીમારોને શોધવા વિવિધ ગ્રુપની 80થી વધુ બોટો દ્વારા શોધખોળ ચાલી રહી છે. સોતા હતા નંગળ પર અને આગ રહી જવા પવન વધુ હતો એટલે એ આગ રહી જતા પવન વધુ હતો એના માટે કંઈક ત્યાં આગ બધીમાં પસરાઈ ગઈ અને આ લોકો બધી સૂતા હતા, લંગર રાખેલી હતી અને મોડી રાત્રે એકદમ આગ બહુ એકદમ મોટું સ્વરૂપ લઈ લીધું. પછી એ લોકોને જાણ થઈ, જાણ થતાં એ લોકોએ બૂમાબૂમ પાડી પણ બીજી બોટો બધી દૂર હતી અને પછી એ લોકો ગભરાય અને ડીઝલના બેરલ વિસ્ફોટ થયા એટલે એ લોકો ગભરાઈને પાણીમાં પડી ગયા. પાણીમાં પડ્યા પછી અમુક થોડી વાર સુધી તૈયાર, એમાં એક જે માણસ હતો એ 2 કલાક સુધી તરી ગયો. એક બે એના છેડો પકડ્યા હતા, પછી બહી ગયા, પછી ઓલો છેડો બહી ગયો ને એમાં બધી તરતા થઈ ગયા બધા. હું આમ તરતા તો કાંઈ છેટતો નહીં ગયો હતો, 1-1.5 કલાક હું તર્યો. પછી બીજી બોટનો છેડો લઈને પછી છેડો વહેલો હતી ને એ પકડી મેં એ બોટમાં પછી મળી લીધો. પછી એ બોટમાં બધું કોન્ટેક્ટ કરાવ્યો, પછી બધી બોટો આવ્યું. 3 બોડી ચડીશ ને 3 બાકી છે હજી. ઉત્તરાયણની મજા કોઈના માટે મોતની સજા ન બને તે માટે અમદાવાદના મનોજભાઈ છેલ્લા 10 વર્ષથી અનોખું અભિયાન ચલાવી રહ્યા છે. મનોજભાઈ, ઉત્તરાયણ દરમિયાન સેફ ઉત્તરાયણનો સંદેશો આપવા પહેલા તો 2-વ્હીલર માટે સેફગાર્ડ તૈયાર કર્યું હતું અને બાદમાં શહેરના 10 જેટલા બ્રિજ પર જાતે જ ધાતુનો તાર લગાડી શહેરીજનોને પતંગની ધારદાર દોરીથી રક્ષણ આપી રહ્યા છે. જોઈએ એક રિપોર્ટ. રાષ્ટ્રીય પતંગોત્સવની શરૂઆત થતાં રાજ્યમાં ઉત્તરાયણનો ક્રેઝ વધી ગયો છે, તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં ઉત્તરાયણના 1 મહિના પહેલાથી જ ઉત્તરાયણનો માહોલ જામી જાય છે. ત્યારે ઉત્તરાયણમાં પતંગની દોરી કોઈના જીવનમાં નિરાશા ન લાવે તે માટે અમદાવાદના એક સ્વયંસેવક મનોજ ભાવસાર પતંગની દોરી સામે વર્ષોથી જીવન દોરીના તાર લગાવી સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે. લગભગ 1 દશકા પહેલા 45 વર્ષીય મનોજ ભાવસારનું ગળું પતંગની દોરીથી કપાતા રહી ગયું હતું. આ ઘટના બાદ લોકોને ઉત્તરાયણ દરમિયાન ઈજા ન થાય તે માટે મનોજભાઈએ શહેરના દરેક બ્રિજ ઉપર જાતે જ તાર બાંધવાની શરૂઆત કરી હતી. મનોજ ભાવસાર ઉત્તરાયણના દિવસોમાં દોરીથી થતા અકસ્માતોને ટાળવા માટે અત્યાર સુધી શહેરના 18 જેટલા ઓવરબ્રિજ પર હાઇડ્રોલિક ક્રેનની મદદથી બ્રિજની બંને તરફ લગભગ 15-20 ફૂટની ઊંચાઈએ તાર લગાડે છે. આ કાર્યમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર બ્રિગેડ અને શહેરની અનેક સામાજિક સંસ્થાઓ પણ મદદ પૂરી પાડે છે. પણ આ તાર એટલા માટે તાર રોલ લેવલથી 15-20 ફૂટની હાઈટ હોય છે, જેના કારણે બાજુના ધાબામાંથી કે દૂરથી બી આવતી દોરી જે છે રોડ લેવલથી 15-20 ફૂટ હાઈટ ઉપર જતી રહે છે, જેના કારણે રોડ ઉપરથી જે પસાર થઈ રહ્યો છે એને દોરી ટચ નથી કરતી અને એના કારણે એક્સિડન્ટના જે કેસ છે એ લગભગ નહીવત્તા થઈ ગયા છે. મિશન સેફ ઉત્તરાયણ નામની સંસ્થા ચલાવતા મનોજભાઈએ પતંગના દોરાથી બચવા માટે 2-વ્હીલરની આગળ લગાડવામાં આવતા સેફગાર્ડની પણ શોધ કરી છે. ત્યારે આજે રસ્તા પર ચાલતા ઘણા બધા 2-વ્હીલર્સમાં સેફગાર્ડ જોઈ શકાય છે. મહત્વનું છે કે છેલ્લા 10 વર્ષથી શહેરના ઓવરબ્રિજ, ફ્લાયઓવર, રેલવે બ્રિજના આસપાસના વીજળીના થાંભલા ઉપર ધાતુના વાયર બાંધવાનું કામ તેઓ સ્વખર્ચે કરે છે. મનોજભાઈ વ્યવસાયે એર કન્ડિશનર એન્જિનિયર હોવાથી તેમને ઇલેક્ટ્રિક કેબલ બાંધવામાં સારી એવી ફાવટ છે. આથી તેમની આ આવડતને લોકોના જીવ બચાવવા માટે વાપરવાનું તેમણે નક્કી કર્યું છે. હમણાં મારા મિત્ર છે, એમને 2-4 દિવસ પહેલા એક્સપાયર્ડ થઈ ગયા દોરી વાગવાથી, ગાડે દોરી વાગી હતી
અને અમારા એક કોર્પોરેશનના સાહેબ છે એને પણ દોરી વાગી એ પણ પડી ગયા. એમને જોઈને તાત્કાલિક મેં આ સેફ્ટી ગાર્ડ લગાવ્યું છે અને ત્રણ વખત મારે પણ દોરી વચ્ચે આવી એનાથી આ સેફ્ટી ગાર્ડથી ફેર પડે છે કે શું સેફ્ટી રહે છે. ઉત્તરાયણ એ આનંદ ઉલ્લાસ અને ઉત્સાહનો તહેવાર છે ત્યારે આ તહેવાર કોઈના જીવનમાં અંધકાર ન લાવે તે માટે અમદાવાદના મનોજભાઈ ભાવસાર વર્ષોથી આ શ્રમ યજ્ઞ કરી રહ્યા છે. તેઓ શહેરીજનો માટે સેફ ઉત્તરાયણનો સંદેશ આપી લોકોને નવજીવન આપી રહ્યા છે. તમારી પતંગ ઉડાડવાની મજા કોઈ રાહદારીની સજામાં ના ફેરવાઈ જાય તેનું ધ્યાન રાખનારા મનોજ ભાવસાર જેવા સ્વયંસેવકો કેટલા. જો આ પ્રશ્ન તમને પણ થતો હોય તો માનવ જિંદગીની સેવામાં તમે પણ પોતાનું યોગદાન આપી શકો છો. જતીન ભટ્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સંક્રાંતિ પર વિશેષ રૂપે તલ અને ગોળની મીઠાઈઓ ખાવાની પરંપરા છે. ક્યાંક તલ અને ગોળના સ્વાદિષ્ટ લાડુ બનાવાય છે તો ક્યાંક તેની ચીકી બનાવીને તલ અને ગોળનું સેવન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ શહેરમાં અંધકન્યા પ્રકાશગૃહની દિવ્યાંગ બહેનો દ્વારા તલ અને ગોળની ચીકી બનાવી વેચાણ થઈ રહ્યું છે. સંસ્થાના અનોખા પ્રયાસથી દિવ્યાંગ બહેનોમાં ઉત્સાહનો માહોલ છે. શિયાળાની સિઝનમાં જ્યારે શરીરમાં ગરમીની જરૂર હોય છે ત્યારે તલ અને ગોળના વ્યંજનનું ભોજનમાં ખાસ મહત્વ હોય છે. તલમાં તેલની ભરપૂર માત્રા હોવાથી તેનું સેવન કરવાથી શરીરમાં જરૂરી ઉર્જા મળે છે અને આ પ્રકારે ગોળની તાસીર પણ ગરમ હોવાથી ગોળ, ઘી અને તલમાંથી બનાવેલ ચીક્કી ખાવાનું સવિશેષ મહત્વ છે. ત્યારે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી અંધકન્યા પ્રકાશગૃહની દિવ્યાંગ બહેનો પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખાસ ચીક્કી બનાવી તેનું વેચાણ કરી રહી છે. એકચ્યુઅલી સ્પીકિંગ, એ લોકો બ્લાઇન્ડ છે અને એમને ચીક્કી બનાવડાવી ઇટ્સ અ વેરી ડેન્જરસ થિંગ, પણ આના માટે મેં એક વર્ષ મારા ઘરે આંખો બંધ કરીને ચીક્કી બનાવવાનો પ્રયત્ન કર્યો અને મને એમાં સક્સેસ મળી. એટલે મને થયું કે જો હું કરી શકું તો મારી દીકરીઓ ચોક્કસ કરી શકશે અને એ રીતે મેં એ લોકોને અમે 15-20 કિલોથી આ ચીક્કીનું કામ શરૂ કર્યું. અત્યારે અમે 1000 કિલો ચીક્કી બનાવીએ છીએ. અમારી ચીક્કી લંડન પણ જાય અને અમેરિકા પણ જાય અને ખૂબ એપ્રિશિએશન મળે છે. સુગંધથી જ અનુમાન કરીને બનાવવામાં આવતી આ ચીક્કી બજારમાં મળતી ચીક્કી કરતાં ખૂબ જ સારી અને ગુણવત્તાયુક્ત હોય છે. તો ચીક્કી પોચી હોવાથી બાળકોથી લઈને વૃદ્ધો પણ આસાનીથી આરોગી શકે છે. આ સાથે દિવ્યાંગ બહેનો દ્વારા બનાવેલી ચીક્કી દેશ સહિત વિદેશમાં પણ વેચાય છે અને ચીક્કીના વેચાણથી મળતા નફામાંથી આ દિવ્યાંગ બહેનોને સંસ્થા બોનસ પણ આપે છે. હું જોઈ તો નથી શકતી પણ અમે પેલા લોયો તપાઈએ, ભાગીએ, ગોળ ભગાઈ જાય એટલે અમે ગેસ ફૂલ કરી દઈએ, પછી એનો પાયો હલાવીએ હલાવીએ એટલે અમે સુગંધથી જ અમે અંદાજ કરી લઈએ ભાઈ પાયો આવી જ ગયો છે, એનો ધુવારો ઉડે આંખમાં એટલે હા હવે પાયો આવી જ ગયો છે, એવો મનથી વિશ્વાસ રાખીને અમે ભાઈઓને ટીચરોને બૂમ પાડીએ. આ કામ કરવામાં મને ખૂબ આનંદ આવે છે, બહુ મજા આવે છે. ભલે દેખાતું નથી પણ ચીક્કી તો સુંદર બને છે. અમારી ચીક્કી સ્વાદિષ્ટ હોય છે. જ્યારે ઘરની ઘરે ચીક્કી બનાવીએ ત્યારે એ ચીક્કી જાડી હોય તો કોઈ તોડી પણ નહીં શકતું અને અમારી ચીક્કી વેલણથી વણે પણ એટલી પતલી હોય છે કે ઘરડા લોકો પણ ચાવી શકે છે. અને અમદાવાદી લોકો કે અમારી ચીક્કી તમે એકવાર ચાખો તો તમે અહીંયા બીજી વાર લેવા આવો. લોકોને અમારી ચીક્કી બહુ જ ભાવે છે કારણ કે અમારી ચીક્કી બહુ જ સ્વાદિષ્ટ બને છે. આવી ચીક્કી ક્યાંય બનતી નથી. દિવ્યાંગ બહેનો ચીક્કી બનાવવામાં ખૂબ જ મહેનત કરે છે. જોકે ચીક્કી બનાવવામાં ઘણી વખત સંસ્થાને નુકસાનનો સામનો પણ કરવો પડે છે. તેમ છતાં સંસ્થા દિવ્યાંગ બહેનોને પ્રોત્સાહન આપવા આ કામ કરી રહી છે જે ખૂબ જ સરાહનીય છે. આંખોની દ્રષ્ટિથી નહીં પણ દિલની દ્રષ્ટિથી ચીક્કી બનાવતી આ દિવ્યાંગ બહેનોની ચીક્કી દેશના સીમાડા ઓળંગીને અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં પહોંચી છે ત્યારે ઘર આંગણે બનતી આ ચીક્કીનો સ્વાદ એક વખત અવશ્ય માણવો જોઈએ. જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન બાદ કેન્યાના રાષ્ટ્રપતિ ઉરુ કેન્યાટા અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે યોજાઈ શુભેચ્છા મુલાકાત. સૌરાષ્ટ્રના દરિયાખેડુ અનાદિકાળથી કેન્યા જતા આવતા હોવાનો ઇતિહાસ સાચો કરવા સાથે વર્તમાન વેપાર ગાઢ બનાવવા થઈ ચર્ચા. કેનેડાથી આવેલા વેપાર ઉદ્યોગ પ્રતિનિધિમંડળ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે યોજાયેલી મુલાકાતમાં વેપારી સંબંધે વધુ ગાઢ બનવા થઈ ચર્ચા. કેનેડામાં સ્થાયી થયેલા ગુજરાતીઓનો સહકાર માદરેવતનના વિકાસમાં મળતો રહે તેવી આશા અપેક્ષા મુખ્યમંત્રીએ રજૂ કરી.
ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગ માટેની ભારે મશીનરીનું ઉત્પાદન કરતા કારખાનાના અક્ષે પોલેન્ડ. વાયબ્રન્ટ સમિટ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલેન્ડથી આવેલા ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે કર્યા કરાર પર હસ્તાક્ષર. બ્રિટિશ હાઈકમિશનર સાથે વ્યક્તિગત બેઠકમાં મુખ્યમંત્રીએ ઉઠાવ્યો લંડન સાથે નોનસ્ટોપ હવાઈ સેવાનો મુદ્દો. બ્રિટિશ કંપનીઓ ઇજનેરી ક્ષેત્રમાં સહકાર માટે તૈયાર હોવાથી સ્માર્ટ સિટીના વિકાસમાં તેમનો ફાયદો ઉઠાવશે ગુજરાત. ઓસ્ટ્રેલિયાથી આવેલા બિઝનેસ ડેલિગેશન સાથે આર્થિક સહકારની ચર્ચા હાથ ધરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા ગુજરાતીઓ અને ત્યાં ભણવા માટે જતા વિદ્યાર્થીઓના હિતમાં પણ કરી ચર્ચા. જાપાનથી વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવેલા ઉદ્યોગ પ્રતિનિધિમંડળ સાથે મુખ્યમંત્રીએ કરી ચર્ચા વિચારણા. બુલેટ ટ્રેન અને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં જાપાનીઝ રોકાણ હોવાથી મહત્તમ ફાયદો ઉઠાવશે ગુજરાત. ગુજરાતની શાળા કોલેજના વિકાસ પાછળ મૂડીરોકાણ કરવા સ્વીડન તૈયાર. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે ગાંધીનગર આવેલા સ્વીડનના મંત્રી એના એક્સટોમની જાહેરાત. અગ્રણી ટાયર ઉત્પાદક કંપની એમઆરએફના વડા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોજી મુલાકાત. સાણંદ અને હાંસલપુરમાં તાતા, ફોર્ડ અને મારુતિના કારખાના ધમધમવા લાગતા કાર ટાયરનો પ્લાન્ટ નાખવા આ કંપનીએ દાખવી તૈયારી. નર્મદા જેવા અંતરિયાળ આદિવાસી જિલ્લામાં લોહીનો પુરવઠો તમામ દવાખાનાઓને પૂરતો ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા ગોઠવવા કલેક્ટરે આપી સૂચના. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ ગઈ. અમરેલીમાં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત યોજાઈ ગઈ જનજાગૃતિ રેલી. વાહન વ્યવહારમાં સલામતી જાળવવાની વાત સમજાવવા માટે આરટીઓ દ્વારા યોજાયા નિદર્શન કાર્યક્રમ. દીવ ટાપુ ઉપર આવેલી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની રેલીનું આયોજન કરી ટ્રાફિક પોલીસ દ્વારા ઉજવાયું માર્ગ સલામતી સપ્તાહ. જીવો અને સૌને જીવવા દો જેવા બેનર સાથે નીકળેલી રેલીએ દીવની સાંકડી ગલીઓમાં ફરીને લોકોમાં પેદા કર્યું આકર્ષણ. ભરૂચમાં ભાજપ નેતાઓના ડબલ મર્ડર કેસના આરોપી જોયબ અંસારીને અન્ય કેસમાં તપાસ માટે ભરૂચ લવાતા શહેરમાં ફેલાઈ સનસનાટી. જમીન દલાલને ધમકી આપવાના કેસમાં તેની સામે ચાલશે કેસ. દર્શક મિત્રો, સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર અને યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યા છે, આવો નજર કરીએ સોશિયલ મીડિયાની હલચલને રજૂ કરતા અમારા અહેવાલ પર. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે લોન્ચ થયેલી ભીમ અત્યાર સુધીમાં એટલે કે 10 દિવસમાં 1 કરોડથી પણ વધારે લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. આ જાણકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભીમ એપ્લિકેશનની વધતી લોકપ્રિયતાને ખુશી સાથે વ્યક્ત કરી છે. 30 ડિસેમ્બરે લોન્ચ થયેલી ભીમ એપ્લિકેશન એન્ડ્રોઇડ એપ સ્ટોરમાં સૌથી ઉપર છે, જ્યારે ટૂંક સમયમાં આઈઓએસ ઉપર પણ ઉપલબ્ધ થશે. ટ્વિટર ઉપર આજે હેશટેગ વંદે માતરમનો ટ્રેન્ડ જોવા મળ્યો. આજના દિવસે એટલે કે 11 જાન્યુઆરી 1896 ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના 12મા અધિવેશનમાં વંદે માતરમ ગીત સૌ પ્રથમ વખત ગવાયું હતું. પ્રસાર ભારતીએ હેશટેગ વંદે માતરમ ઉપર આ જાણકારી શેર કરી. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે અમદાવાદના કોટ વિસ્તારમાં મિની એએમટીએસની સુવિધા શરૂ કરવામાં આવી. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને શહેરના મેયર ગૌતમ શાહે નવીન બસને લીલી ઝંડી બતાવી હતી. જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો તમે ફોટોગ્રાફર માટેના 6ઠા નેશનલ ફોટોગ્રાફી અવોર્ડમાં ભાગ લઈ શકો છો. મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગે આ જાણકારી આપતા માહિતી શેર કરી છે. આ માટે સૌપ્રથમ ફોટોગ્રાફી અવોર્ડની વેબસાઇટ www.photodivision.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. વેબસાઇટના હોમ પેજ પર જઈ બોક્સમાં દેખાતી એન્ટર કી પર ક્લિક કરતા નવી વિન્ડો ખુલશે. ત્યારબાદ નેશનલ ફોટોગ્રાફી અવોર્ડના ઓપ્શન પર ક્લિક કરવું. 6th નેશનલ ફોટોગ્રાફી અવોર્ડની ગાઈડલાઈન દેખાશે. ત્યાંથી ગાઈડલાઈન અને ફોર્મ ડાઉનલોડ કરી ફોટોગ્રાફરના અવોર્ડની ઉમેદવારી નોંધાવી નેશનલ ફોટોગ્રાફી અવોર્ડમાં ભાગ લઈ શકો છો. મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, આ સાથે જ આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.